રાણાવાવ જામનગર ચોકડી નજીક એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે. નવેક દિવસ પૂર્વે રાણાવાવમાં રહેતા હરિલાલ ભીમજી મોકરિયા ડેરીએ દૂધ આપી પોતાના બાઇક પર પરત ફરી રહ્યા હતા. તેવા સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે હરિલાલના બાઇકને હડફેટે લઈ લીધું હતું, જેને કારણે અકસ્માત સર્જાતા હરિલાલ મોકરિયાને હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. મારું નામ રમેશભાઈ નાથાભાઈ મોકરિયા. અહીંયા એક્સિડન્ટ થયેલ છે. મારા ભાઈ ભીમજી બાપાના દીકરા હરિભાઈ ભીમજીભાઈ મોકરિયા દૂધ દેવા સાંજના 8 વાગે નીકળેલા, ત્યાં પાછળથી આવી ગાડી ઠોઠ મારેલી છે. એક 4 વ્હીલ ગાડી છે ને એના નંબર છે GJ25AA74 48. ગાડી કઈ તરફથી આવતી હતી? ગાડી કુતિયાણા બાજુથી આવતી હતી. અમારા ભાઈ અહીંયા રોડ ઉપરથી દૂધ દેવાથી ચડ્યા હતા, પછી પાછળથી આવીને એને ઠોઠ મારી દીધેલી છે. ભાઈનો તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવી, અહીંયા પાડોશી બધા વાળી અમને બોલાવવા આવેલા કે તમારા ભાઈનો અહીં એક્સિડન્ટ થયેલ છે. એટલે અમે દોડી દોડી આવ્યા, એટલે એને સીધો ઓલી કરીને એમ્બ્યુલન્સમાં પોરબંદર સારવાર માટે લઈ ગયા. ત્યાંથી પોરબંદર રાજકોટ સીધા સારવાર માટે રાજકોટ ગયેલા. આ ઘટનામાં બાઇકનું પણ કચ્છર ઘાણ નીકળી ગયું છે, ત્યારે પોલીસે અકસ્માતના આ બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.